હવે ઓલા આપણે દેશી મશીન તો આવે છે એમાં તો ચાર ચાર પાંચ પાંચ વખત નાખે તો આમાં કેટલી વાર નાખવાનો? એક જ વારમાં નીકળી જશે ને. હા હા, અહીંયા અંદર મશીનમાં આવી જાય કે એવું પણ કાંઈ આમાં ટેન્શન જેવું નથી. એટલે આમાં કોઈ અનુભવી વગરના માણસ કામ કરી શકશે ને આરામથી. અને પાછળ તમે જોશો ને વેસ્ટેજ એકદમ સૂકું નીકળશે, સાવ 100% એમાં રસ નીકળી જાય છે. તો કે હવે આપણા આપણા છે એ ડાયરેક્ટ તમારે અહીંયા મશીનમાં નાખવાના છે, ઉપરથી થોડું પ્રેસ કરવાનું છે. એટલે તમે જુઓ છો કે લાઈવ એકદમ હેલ્ધી રસ તૈયાર થઈ જાય છે. હવે એમાં કારેલા છે અને દૂધી છે, એનું પણ તમે લાઈવ જુઓ છો આ રીતે. એમાં ડાયરેક્ટ આપણે ત્યાં કારેલાનો જ્યુસ પણ નીકળી શકે ડાયરેક્ટ લાઈટ વગર પણ. તમે જો કદાચ ઘરે મોસંબીનું જ્યુસ કાઢવાનું જે કહેવાય કે હેન્ડમેડ, અને જેના ઘરે ન હોય તો એ લઈ શકો છો તમે. તમારું ઝડપી કામ થાય બધી વસ્તુ મળી જાય છે. હું તો ગ્લાસ લઈને જ બેસી ગયો છું ડાયરેક્ટ એકદમ લાઈવ. અને લોકો સારા પૈસા પણ આપશે તમને. એક આ મશીન લઈ લ્યો, એક ઓલું ઠંડુ કરવાનું આ જ્યુસ કરવાનું મશીન લઈ લ્યો સાહેબ, આ બે મશીન લઈ લ્યો ને તો તમે આરામથી દર મહિને હું ગેરંટી સાથે કહું છું કે સારા એવા રૂપિયા કમાઈ શકો. નમસ્કાર દોસ્તો, કેમ છો? મજામાં. હું છું આપનો દોસ્ત કૌશલી મોરબીથી. આજનો વિડીયો તમારા માટે એક એવો વિડીયો છે કે જે તમે બિઝનેસ કરવા માગતા હોય. ઘણા બધા કેમ કે પાર્ટ ટાઈમ જોબ, તો પાર્ટ ટાઈમ બિઝનેસ પણ થતો હોય છે. શું હોય છે બધી ડિટેલ જણાવશું. તો મેડમ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, કેમ છો? તો આજના બિઝનેસ વિડીયોમાં સ્વાગત છે તમારું. તો આપણે કઈ જગ્યાએ આવ્યા છે થોડું કે લોકેશન નવા લોકોને કહી દઈશું આપણે. ઓકે, આપણે આજે લિનોવા કિચન ઇક્વિપમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડમાં છીએ. અને આ જે કંપની છે એ આવેલી છે વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જીવરાજ પાર્ક પાસે. અને તોય પણ છતાં તમે કોલ કે વોટ્સઅપ કરી શકો છો એડ્રેસ માટે, અથવા સ્ક્રીન ઉપર તમને બતાવેલા નંબર ઉપર એડ્રેસ ઉપર તમે ડાયરેક્ટ પહોંચી શકો છો. ખાલી ગૂગલમાં નામ લખશો ને નાનો છે પણ પોતાનો ધંધો છે. અને આજે એવા અલગ અલગ મશીન છે બધા, જેમાં જે સવારમાં કોઈને ટાઈમ રહેતો હોય તો એ 2 કલાકમાં પણ એટલું સરસ રીતે પોતાનો બિઝનેસ હેન્ડલ કરી શકે છે, અથવા તો ફૂલ ટાઈમ કરો તો પણ કંઈ પ્રોબ્લેમ નથી. તો એ માટે આપણા અલગ અલગ આ જે ફ્રૂટ જ્યુસ રિલેટેડ મશીનરી છે, અચ્છા, જે બધા અલગ અલગ ફ્રૂટ્સ અને વેજીટેબલ માટે વપરાય છે. રાઈટ. અને બીજું કે તમે એક બીજું પણ એક કામ નવું કરી શકો છો. અત્યારે ઘણી બધી હોટલમાં અમે જઈએ છે ત્યારે આપણને વેલકમ ડ્રિંક કરવામાં આવે છે, તો વેલકમ ડ્રિંક તમે લાઈવ આવું નેચરલ આપશો ને તો મને એવું લાગે છે કે તમારી પર્સનલિટી પણ બહુ સારી પડશે. એ પણ એ લોકો એક પોતાના બિઝનેસમાં એક નવું કરી શકે છે. અને ફ્રેશ વસ્તુ પીવડાવે તો કોણ ના પીવે, અને હેલ્ધી છે પ્લસ. હા, કારણ કે આજકાલ લોકો ડાયટ પર વધુ ધ્યાન આપતા હોય છે. હા, અમારા જેવા. હું તો બહાર કીટના ખાઈ લઉં છું, પણ જે અત્યારનો યુગ જે સવારે આપણા શિયાળો ચાલુ થઈ ગયો છે તો એ લોકો વોકિંગ કરતા હોય છે, તો એ લોકો માટે ખરેખર આવું બધું તમે કદાચ જ્યુસ કાઢીને પણ લઈ આવશો, તમે સેલિંગ કરશો તો પણ તમારું આ ઘરેથી જ્યુસ કાઢીને લઈ આવશો તો એ તમારું સેલિંગ કરી શકશો. બરાબર છે. અને કદાચ તમે લાઈવ ત્યાં મશીન મૂકો, જો તમારે પાવરની અવેલેબિલિટી બરાબર હોય તો આ લાઈવ તમે ત્યાં મૂકી શકો છો તો પણ વધારે બેનિફિટ થાય છે. તો એ બેનિફિટ રહેશે તો તમારી સામે. તો મને મેડમ આપણે આને મશીનના નામ શું કહેવાય, કારણ કે અમે તો મશીનના નામ ખબર ના હોય તો નામ જણાવશો પહેલા. સૌથી પહેલા તમે જે આ ત્રણેય મોડેલ જોવો છો એ કેરોટ જ્યુસ મશીન છે. કેરોટ જ્યુસ? હા, એ નાના મોટા મોડેલ છે. એટલે એમાં શું નીકળતું હોય છે, કયા કયા જ્યુસ નીકળી શકે? એમાં મેઇનલી છે ગાજર, જે આપણે કહીએ ગાજર છે, બીટ છે, આમળા અને કારેલા છે, એવા ગ્રીન વેજીટેબલ્સ પ્લસ ફ્રૂટ. અચ્છા. હા, તો બંને વસ્તુ આમાં થઈ શકે છે. ઓકે. પછી આ હેન્ડ? હા, આ હેન્ડ ઓપરેટેડ છે, મોસંબી છે એના માટે આપણે યુઝ કરતા હોઈએ. ઓકે. અને જે બીજું મશીન આ જોવો છો એ સેમ મશીન છે, મોસંબી જ્યુસ મશીન, પણ આનો યુઝ એ છે કે આ મોટર વાળું છે. મોટર વાળું, એટલે પ્લસ તમને એનું પ્રોડક્શન પણ વધારે મળશે, અને મોટર વાળું છે એટલે સહેલાઈથી તમને યુઝ કરવામાં કમ્ફર્ટેબલ. પછી આમાંથી બધો કચરો બધો બહાર નીકળી જશે, કચરો એક સાઈડથી નીકળી જશે અને અહીંયાથી રસ નીકળી જશે. બરાબર છે. પછી આ મશીન શેનું છે આપણું?
આ બહુ કામનું મશીન છે, મેંગો જ્યુસ મશીન, જે ઉનાળો હતા કેરીની સીઝનમાં કેરીનો રસ તો હોય જ બને. પ્લસ એ કે આપણે ચટણી ખાતા હોય ને, જે ખજૂર આમલીની ચટણી, તો એ પલાળેલો ખજૂર છે કે આમલી છે બધું હોય ને, એને તમે અહીંયા નાખો ને એટલે ડાયરેક્ટ ઠળિયા સાઈડથી નીકળી જાય છે અને એનો પલ્પ આ સાઈડથી નીકળી જાય, પલકા બાજુથી નીકળી જશે. હા, એટલે આ બંને રીતે બેનિફિટ છે. આ બંને રીતના, અને કદાચ કેરીનો રસનો તમે કદાચ ઘણા લોકો બિઝનેસ કરવા માંગતા હોય તો ખરેખર આ બધું એક કરજો. આજે તમને અંદાજિત ભાવ પણ કહેવામાં આવશે. અને આ શેનું છે મશીન આપણું? આ મેઇનલી જે આપણી શેરડી છે, અચ્છા, એને ક્લીન કરવા માટે છે. હા, ઓલા પેલા લોકો, ઘણા લોકો મેં જોયા છે કે સાફ કરતા હોય, એટલે તમે જોઈ શકો છો કે આ ક્લીન કરવાની, ક્લીન થઈ ગયું છે. ઓકે, આ રીતે. એટલે શું, ડાયરેક્ટ રસ તમારે બનાવવો હોય ને તો તમે નીકળી શકે, કરવાની કે કાઈ એવી જરૂર ના પડે. પછી આ છે શેરડીનો રસનું મશીન. આમાં ડાયરેક્ટ તમે અહીંયાથી શેરડી નાખો ને એટલે ડાયરેક્ટ એક જ વખતમાં બધો રસ નીકળી જાય છે. અચ્છા, હા. અને આ મશીન, આ છે, આજકાલ જે લોકો બરફ અવોઈડ કરે છે, આઈસ અવોઈડ કરે છે, તો એના માટે સુગરકેન ચિલ્લર છે, ચિલ્ડ પાણી. અને આ સેમ સુગરકેન જ્યુસ બનાવવા મશીન છે. અહીંયાથી જ્યુસ બનીને નીકળે એટલે અહીંયા અંદર આવી જાય, અંદર આવી જાય ને એટલે ડાયરેક્ટ ઠંડુ થઈને અહીંયાથી ઓન કરો એટલે કેવી રીતના બને છે, શું હોય છે, અને કેટલા મને મેડમ એક વાત કહી દો, કારણ કે બધા લોકોને એક જ પ્રશ્ન હોય છે, ભાવ શું. એટલે અમે દર વખતે વિડીયોમાં કહેતા હોય છે કે સ્ક્રીન ઉપર નંબર આપેલા હોય છે તો તમે કહી શકો, પણ ઘણા લોકો એવું કીધું કે તમે અંદાજિત ભાવ કહો એટલે અમને ખબર પડે કે આ આટલા નું રોકાણ થઈ શકે. તો અંદાજિત તમારા આ શું ભાવનું ક્યાંથી ચાલુ થઈને ક્યાં સુધીનું હોય છે એ જણાવો. આના અંદાજિત જે કેરોટ જ્યુસ મશીન જોવો છો, ત્રણેય મોડેલ, એના 10,000 થી લઈને 20,000, 25,000 જેવું તમે મોડેલ સિલેક્ટ કરો, સિલેક્ટ કરીએ છીએ. પછી આ બેનું અંદાજિત શું ભાવ હશે? હવે આ તો હેન્ડ ઓપરેટેડ મશીન છે, એના 3,000 થી લઈને 4,000, 5,000 એ રીતે હોય છે. ઓકે, અને પ્લસ આ મોટર વાળું છે એટલે એના 15 થી લઈને 20,000 સુધી હોય શકે. ઓકે, પછી આ મેંગો વાળું ક્યાંથી ચાલુ થાય ને ક્યાં સુધીનું હોય? મેંગો મશીન છે ને એ 25,000 થી લઈ અને 50,000, લાખ, તમે જેટલું મોડેલ, આમાં છે ને 50 કિલો થી લઈને 500 કિલો સુધી, એટલે કિલો ઉપર આવતું હોય છે. પછી આ સુગર વાળું, આના છે ને એ તમારે બજેટમાં આવી જાય એટલું છે, 22,000 થી લઈને 25,000. ઓકે, અને આ બધા, આ જે સુગરકેન જ્યુસ મશીન છે ઇકો મોડેલ છે, આના ભાવ તમારે 35,000 થી લઈને 40,000 સુધી અલગ અલગ મોડેલ હોય. ઓકે, અને આ ઠંડુ કરવા વાળાનું ક્યાંથી કે? આ ચિલર ઓટોમેટિક છે, જે ગ્લાયકોલ આપણે કહેવાય ને, સોડા ફેક્ટરી હોય ને ત્યાં જે સોડાની બોટલ હોય ઓટોમેટિક ઠંડી કરવામાં આવતી હોય એ ગ્લાયકોલ બેઝ ઉપર હોય, એટલે આ મશીન આખું ચિલર છે, SS304 માં આવશે, પ્લસ ગ્લાયકોલ બેઝ આવે, એટલે આની કિંમત થાય છે તમારે 1,10,000 થી લઈને 1,60,000 સુધી. એમાં અલગ અલગ મોડેલ ને અલગ અલગ તમારા આવશે. તો વધારે વાર નહીં કરે મને તો છે ને ભાઈ, આજે તો લાઈવ જ્યુસ પી નાખીએ આપણે. પ્રાઇસ નો ટેન્શન નહીં લેતા, એ હું તમને અત્યારે અંદાજિત અંદાજિત કીધા છે, કોઈ પરફેક્ટ ભાવ નથી. આ તો તમારી જાણ ખાતર કે અંદાજિત કદાચ આપણે બિઝનેસ કરવો હોય ને તો કેવી રીતના કરી શકીએ છીએ. પણ હું તો તમને સજેસ્ટ જરૂરથી કરીશ કે એક આ મશીન લઈ લ્યો, એક ઓલું ઠંડુ કરવાનું, આ જ્યુસ કરવાનું મશીન લઈ લ્યો સાહેબ. આ બે મશીન લઈ લ્યો ને તો તમે આરામથી દર મહિને, હું ગેરંટી સાથે કહું છું કે સારા એવા રૂપિયા કમાઈ શકો. 50,000થી લઈ 1,00,000, 2,00,000 તમારી તેવડેની પ્રમાણે તમે સારી વસ્તુ આપશો, નેચરલ, પ્યોર એ પ્યોર, કોઈ વસ્તુ એમાં નાયખા વગર, કે જે કહેવાય ને કે પાણી નાયખા વગર, તો તમે સારા એવા રૂપિયા કમાઈ શકશો. કારણ કે લોકો સારું ખાશે તો 2 ગ્લાસ વધારે પીશે તમારા. બરાબર છે, અને એવું નથી કે તમે મોટો ઇન્વેસ્ટ જ કરો, આપણે બેઝિક પ્રાઇસ નાનાથી ચાલુ કરી શકીએ છીએ. કમલેશભાઈ, આજે આપણું મશીન તમે જોવો છો, આજે એનો લાઈવ ડેમો જોવાનો છે, કેરોટ જ્યુસ મશીન છે. હવે આમળાનો જે નેચરલ રસ આવતો હોય કઈ રીતે આવે, તો કે હવે આમળા આપણા છે એ ડાયરેક્ટ તમારે અહીંયા મશીનમાં નાખવાના છે, ઉપરથી થોડું પ્રેસ કરવાનું છે, એટલે તમે જોવો છો કે લાઈવ એકદમ હેલ્ધી રસ તૈયાર થઈ જાય છે. અને ઠળિયા સહિત એમાં નાખો તો પણ ચાલે છે, એવું નથી કે ઠળિયા અલગ નીકળી જશે, કચરો બધો અલગ થાય, ખાલી કચરો બધો એમાં અલગ સાઈડ રહી જશે અને ગળાઈને જ બહાર આવશે. હા, ગળાઈને ડાયરેક્ટ પીવા માટે લઈ શકો ને એવું જ્યુસ બહાર આવશે. ઓકે, વાહ, જોરદાર. આપણે આ મશીન આપણા કામની વસ્તુ છે. આપણે જોઈ રહ્યા છો કે આપણી સામુ લાઈવ આવી રીતના આમળાનો જ્યુસ બને. અને આ તમે કોઈ પણ ભાવમાં વેચી શકો, તમારે પડતર પ્રમાણે તમે કોઈ પણ ભાવમાં વેચી શકો છો. અને આ લગભગ કેટલા નાખ્યા તૈયાર આટલો જ્યુસ નીકળો? 4-5 નાખ્યા નહીં આપણે? બસ આહા,
જો આપણે મસાલો બસાલો નાખીને થોડું ટેસ્ટફુલ કરજો, આ તો ડાયરેક્ટ લાઈવ છે, નેચરલ વસ્તુ. આ વેસ્ટેજ પણ આપણે છે ને ઘણા જે બધા આનો ઉપયોગ પણ થઈ જાય, જેને બધાને ખબર પડતી હોય તો એ બધું આમાં કેટલું કરી શકે, ઘણા ખાતર તરીકે પણ ઉપયોગ કરી શકે. મને ખબર નથી કે શું થાય, કોમેન્ટ કરજો કે આ શેમાં ઉપયોગ કરી શકાય. પછી આને સાફ કરવું પણ બહુ ઇઝી છે, ખાલી એને પકડથી તમે આ ખોલી શકો છો અને સીધું બહાર નીકળી જશે, આ આખું ખુલી જશે ને બહાર, અને સાફ કરી શકો. આમળાનું જ્યુસ તો લાઈવ જોયું છે, હવે માં કારેલા છે અને દૂધી છે, એનું પણ તમે લાઈવ જોવો છો આ રીતે. એમાં ડાયરેક્ટ આપણે ત્યાં કારેલાનો જ્યુસ પણ નીકળી શકે ડાયરેક્ટ, અને આખા આખા કારેલા નાખી દેશો તો પણ કઈ પ્રોબ્લેમ નથી. કદાચ તમે અલગ અલગ જ્યુસ આવી રીતના અલગ અલગ કરી શકો છો, એકમાં જ બધું થઈ શકે ડાયરેક્ટ, બધું થઈ જાય, જરૂર નથી કે સાફ કરવું. તમારે સુગંધ આવે છે કડવી થોડી, તરફ મને અમદાવાદ કારેલા નથી ભાવતા. આ છે દૂધીનો જ્યુસ, હજુ ઓલું કાળે કારેલાનું ફ્લેવર આવશે ને એટલા માટે હવે વાંધો નહીં આવે. આ તો બહુ ભાવે, એમાં સ્વાદ તો અમથે એ ફ્લેવર અંદર તો ઓલું પડ્યું છે ને માલ કહું. તો પણ ઉપયોગ થઈ જાય. શિયાળામાં ગાજર મીઠા આવે, અને સાફ કરવું બહુ ઇઝી છે. જો મેં તમને વાત કરી હતી ને બધું, કદાચ તમારો ફ્લેવર આમાં છે ને ખરેખર ચેન્જ નહીં થાય. આમાં ત્રણેય વસ્તુ આપણે ભેગી કરી હતી. હવે જે કહેવાય છે કે હવે બીટ એ તો બહુ ગુણકારી હોય છે. આહા હા, ગ્લાસ ભરી લેવો એ. સારી બાબત એ છે કે આમાં એને પૂરેપૂરો જ્યુસ એમાંથી ક કાઢેલી છે. તમે અત્યારે જે જોયું કે કેરોટ જ્યુસમાં આપણે અલગ અલગ વેજીટેબલ્સ કર્યા છે, આમળા કરેલા છે, અને હવે એના પછી નેક્સ્ટ કે મોસંબી ઓરેન્જ, એ પણ આપણે એટલા જ ઇમ્પોર્ટન્સ હોય છે કે, તો એના માટે પણ આપણું મશીન છે જેમાં તમે લાઈવ ડેમો જોશો, એમાં ગળાઈને જ આવશે ને. હા કમ્પ્લીટ, અને એનું પ્લસ બેનિફિટ એ કે વેસ્ટેજ છે ને સાઈડમાંથી નીકળી જશે. અચ્છા, આખી મોસમી નાખી દેવાની છે, ડાયરેક્ટ રસ નીકળશે. અચ્છા, અને જો અહીંયાથી વેસ્ટેજ પણ નીકળવા માંડે છે. હું તો ગ્લાસ લઈને જ બેહી ગયો છું, જો આ અલગ અલગ ડાયરેક્ટ. એકદમ લાઈવ, અને લોકો સારા પૈસા પણ આપશે તમને. લાઇટ વગર પણ તમે જો કદાચ ઘરે મોસંબીનું જ્યુસ કાઢવાનું જે કહેવાય કે હેન્ડમેડ, અને જેના ઘરે ન હોય તો એ લઈ શકો છો તમે. કપડું લઈને ઘસતા હોય ને ઘસવાની જરૂર ના પડે મને એવું લાગે છે, બરાબર ને. અને બહુ ઇઝી છે, થોડાક જ સેકન્ડમાં સાફ થઈ જાય.
હવે ઓલા આપણે દેશી મશીન તો આવે છે એમાં તો ચાર ચાર પાંચ પાંચ વખત નાખે તો આમાં કેટલી વાર નાખવાનો? આમાં એક જ વખત માં થઈ જશે, નીકળશે ઓરસ એક જ વાર માં નીકળી જશે ને હાથ અહીંયા અંદર મશીન માં આવી જાય કે એવું પણ કાઈ આમાં ટેન્શન જેવું નથી. એટલે આમાં કોઈ અનુભવી વગર ના માણસ કામ કરી શકશે ને આરામથી, ટેન્શન વગર નું કામ છે. મેં પહેલી વાર જોઉં છું, અમે એક જ વાર માં થઈ જશે અને પાછળ તમે જોશો ને વેસ્ટેજ એકદમ સૂકું નીકળશે, સાવ 100% એમાં રસ નીકળી જાય છે. તો મેડમ આપણે જે નોર્મલ ચીચુડા હોય એમાં તો બબે ત્રણ ત્રણ વખત રસ કાઢતા હોય છે, તો અને આમાં ખાલી બે વખત જ મારે રસ નીકળ્યું, તો એનું ફેર હોય કઈ મશીનમાં? હા શ્યોર ફેર આવે છે, કારણ કે એની અંદરના જે રોલર છે ને એ એસી 304 ના પ્લસ ડાયમંડ કટ રોલ આવે, એમાં છે ને તમારે 100% જે રસ છે એ બધો નીકળી જતો હોય છે. અને પાછળ જે વેસ્ટેજ નીકળે ને એમાં 0% મોઈસ્ચર હોય છે, 100% ડ્રાય થઈને નીકળતું હોય. અને આખું પેક મશીન છે એટલે એવું નહીં કે તમારે આ તમારું હાઇજેનિક પણ જળવાઈ રહેશે. અને રોલરમાં જે આપણે કહેવાય ને કે ફૂડ ગ્રેડના એસએસ 304ના રોલર, તો એ માટે પણ તમારે જરૂરી નથી કે કંઈ પણ અલગથી તમે સ્પેશિયલ કરો. તો મેડમ આપણે કદાચ પછી આમાં પાણી આ તમે જે મશીન હોય તો અંદર પાણી નોકરી જાય? ના નહીં જાય, કારણ કે એમાં બધું કમ્પ્લીટ કરેલું આખું પેક કરેલું હશે, પેક કરેલું છે એટલે તમે એટલે ઈઝી ધોઈ શકીએ આપણે. હા એ રીતે તમે ઉપરથી પાણી નાખો એટલે આરામથી ક્લીન થઈ જશે રોલર. ઓકે હવે આપણે ઓલું ઠંડા વાળું બતાવો તમે. આ સુગર કેન નું જે કોમ્પેક્ટ મોડેલ કહેવાય ને એ છે નાનું એવું, કે જ્યાં શોપિંગ મોલ ને હોય એ લોકોને જગ્યાનો અભાવ હોય તો એ મોટું મશીન સેટ ના કરી શકે, તો એના માટે આપણે એક કોમ્પેક્ટ મોડેલ પણ બનાવેલું છે. બરાબર, આમાં ડાયરેક્ટલી જે કીધું એ પ્રમાણે જ જો. અને રોલ ડાયમંડ કટ છે એટલે તમે આમાં શેડીમાં જુઓ છો કે કઈ રીતે આમાં એના બધા નીકળી ગયું છે, 100% ડ્રાય થઈ ગયું છે. આમાં પણ સેમ આપણે રોલર 304 ના જ આવે છે. ઓકે, અને ડાયમંડ કટ રોલ છે એટલે તમે શેડી 100% ડ્રાય એક જ વખતમાં થઈ જશે, બીજી વાર જરૂર નથી. અને આખું પેક બોડી છે એટલે તમારે એવું કાંઈ પણ નહીં કે તમે ગમે તે જગ્યાએ આને સેટ પણ કરી શકો છો. બરાબર, આ ડાયરેક્ટ આપણું જે શેડી બસ. જેમ આપણે બજારમાં પીએ સેમ. હવે મેડમ આપણે આને સાફ કેવી રીતે કરવાનું? ઈઝી છે ને? બહુ જ ઈઝી છે. અહીંયા જે આપણે નોબ આપેલો છે એ તમે આમ ખોલી નાખશો. બરાબર, ખોલી ગઈ એટલે આ ઓપન થઈ જશે. અને જો છો તમે બધા રોલર, હવે અહીંયા ઉપરથી આમ પાણી નાખો ને એટલે ડાયરેક્ટ આ વોશ થઈ, ડાયરેક્ટ અહીંયાથી રસ નીકળો તો ને એ જ રીતે નીકળી જશે. એમ નહીં પછી ઓલો આપણે ખબર હોય લોકો બધા સેટ કરતા હોય એ બધું સેટ બેટ નહીં કરવું પડે? કઈ જરૂર નહીં પડે, ડાયરેક્ટ આ બધું ફિટ કરેલું ફિક્સ જ આવે છે. ફિક્સ જ આવે અને આ મળી પણ જાય ને કદાચ તૂટી જાય કે ખરાબ થઈ જાય ત્યારે, હા મળી જાય. પ્લસ આમાં મોટરની આપણે 1 વર્ષની ગેરંટી પણ આપીએ છીએ. અને સ્પેર પાર્ટ્સ જોઈએ તો એ તમને બજારમાં જે રનિંગ ભાવે મળતા હોય એ ભાવે તમને મળી જાય. ઓકે, તો હવે આ છે મશીનની વાત. અને આપણી પાસે બીજા હેન્ડ મશીન જે હાથેથી જે કહેવાય ને એ મશીન, એ પણ આપણી પાસે રેડી છે, તો તમે એ પણ મંગાવી શકો છો. અને બીજું કે આ ખાલી એકલું જ્યુસ મશીન નથી વેચતા ભાઈ આપણે, આપણી પાસે પાછળ ખાલી એક નજર બતાવી દે ભાઈ, જુઓ બધા જ પ્રકારના બધી જ વસ્તુઓ જે ઇલેક્ટ્રોનિક જે કહેવાય કે જે યુઝ કરવામાં તમને ઇઝી રહે અને તમારું ઝડપી કામ થાય બધી વસ્તુ મળી જાય છે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? તમારા માટે સ્પેશિયલ વિડીયો હતો. તો મળીશ નવા વિડીયો સાથે, નવી મોત સાથે. મળશું મેળે ખેડે, મળશું ગામ ગીએ. નહીં મળ્યા મેં કરણ તેથી આ ધરતી દગતી હરિઓમ તસ્યો જય માતાજી જય ભક્તિ. કાલ નવા વિડીયો સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. અને થેન્ક યુ સો મચ, આજે તમે અમને ભાવ કીધા ને એ અમને એટલે અમને એક ભાવ અલગ જાગી ગયો. તો આ હતા ભાવ, અંદાજિત ભાવ હતા, કારણ કે એમાં વધઘટ રહેતી રહેશે. તો તમે જરૂરથી પહેલાં ઉપર આપેલા નંબર પર ફોન કરજો. થેન્ક યુ સો મચ. I don't know.